નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર કમળો થાય ત્યારે કેવો આહાર લેવો જોઈએ તેના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો જોઈએ. તો મિત્રો, ઘણા લોકો એવું માને છે કે કમળાના રોગીએ ગળ્યું ના ખાવું જોઈએ, જ્યારે આયુર્વેદ ચિકિત્સક એવું નથી માનતા. તેમનું કહેવું છે કે કમળાના રોગીએ ગાયના દૂધમાંથી બનેલ પનીર અને છાશના રસગુલ્લા આરામથી ખાઈ શકો છો. તે દર્દીને કોઈ નુકસાન નહીં, પરંતુ લાભ પહોંચાડે છે. હવે મિત્રો, જોઈએ તો કમળો થાય ત્યારે કેવો આહાર લેવો જોઈએ. તો એક છે મૂળાનો રસ. મૂળાના રસમાં એટલી તાકાત હોય છે કે તે લોહી અને લીવરમાંથી વધારાના બિલિરુબિનને કાઢી શકે છે. દર્દીને દિવસમાં 2 થી 3 ગ્લાસ મૂળાનો રસ જરૂર પીવો જોઈએ. ત્યાર પછી ધાણાના બીજ. ધાણાના બીજને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને તે પછી તેને સવારે પી લો. ધાણાના બીજવાળા પાણીને પીવાથી લીવરમાંથી ગંદકી સાફ થાય છે. ત્યાર પછી જવ. જવ તમારા શરીરના લીવરની બધી જ ગંદકીને સાફ કરવાની ક્ષમતા રાખે છે, એટલે જવનો ખોરાક લેવો જોઈએ. ત્યાર પછી છે ટામેટાનો રસ. ટામેટામાં વિટામિન સી મળી આવે છે, એટલે તે લાઇકોપિનમાં રીચ હોય છે, જે કે એક પ્રભાવશાળી એન્ટીઓક્સિડેન્ટ હોય છે. એટલે ટામેટાનો રસ લીવરને સ્વસ્થ બનાવવામાં લાભદાયક હોય છે. ત્યાર પછી છે આમળા. આમળામાં પણ વધુ પ્રમાણમાં વિટામિન સી મળી આવે છે. તમે આમળાને કાચા કે પછી સૂકવીને પણ ખાઈ શકો છો. તેના ઉપરાંત તેને લીવર સાફ કરવા માટે જ્યુસની રીતે પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી છે તુલસીના પાન. તુલસીના પાન એક પ્રાકૃતિક ઉપાય છે જેનાથી લીવર સાફ થાય છે. સવાર સવારમાં ભૂખ્યા પેટે 4 થી 5 તુલસીના પાન ખાવા જોઈએ. ત્યાર પછી છે લીંબુનો રસ. લીંબુના રસને પાણીમાં નીચોડીને પીવાથી પેટ સાફ થાય છે. તેને રોજ ભૂખ્યા પેટે સવારે પીવું યોગ્ય હોય છે. ત્યાર પછી છે પાઇનેપલ. પાઇનેપલ એક બીજા પ્રકારનું ફળ છે જે અંદરથી સિસ્ટમને સાફ રાખે છે. ત્યાર પછી છે શેરડીનો રસ. જ્યારે તમે કમળાથી તડપી રહ્યા હોય તો તમારે શેરડીનો રસ જરૂર પીવો જોઈએ. તેનાથી કમળામાં સારું થવામાં તરત જ સહાયતા મળે છે. ત્યાર પછી છે દહીં. દહીં સરળતાથી પચી જાય છે અને તેમાં સારા બેક્ટેરિયા હોય છે, જે કમળાની લડતમાં સહાયક હોય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કમળો થાય ત્યારે કેવો આહાર લેવો જોઈએ તેના વિશે થોડી ટિપ્સ વિશે વાત કરી. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો, આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.